गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 7 में अंग्रेजी विषय की अंदर पाठ नंबर 4 के एक्टिविटी 8 है ये जोवाना छे। तो कि आप एक्टिविटी 7 सुधी 1-7 सुधी आगळना वीडियो की अंदर जोई चूक्या छे अने हवे आप एक्टिविटी 7 छे पाठ नंबर 4 नी अंग्रेजी विषय की अंदर के ना विषे जोईए। तो एक्टिविटी 8 छे एनी अंदर आपने शू कहेवामां आव्युं छे तो के आपणे जोयुं हतुं के पहला के एक्टिविटी 7 छे एनी अंदर तो के केतकी छे एने कविताने पत्र लख्युं हतुं। जो के केतकीए कविताने पत्र लख्युं हतुं तो हवे केतकीनो पत्र कविताने मळे छे तो कविता शू करे छे के केतकीने फोन करे छे एना विषेनी आपणने एक्टिविटी 8 छे एमां आपणने वात करवामां आवी छे। तो अहीं जोईए तो के केतकी फोन्स कविता, सॉरी कविता फोन्स केतकी। कविता छे ए केतकीने फोन करे छे अने कविता छे क्यानी छे? कोलकत्तानी छे। ज्यारे केतकी क्यानी छे? गुजरातनी छे। आपणे लेटरनी अंदर જોઈ ચૂક્યા છે। બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પણ નેટવર્કનો પ્રોબ્લેમ થાય છે, ધે કેન નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સ। તે લોકો જે વાક્ય છે એનો અમુક શબ્દ છે કે અમુક વાક્ય છે એ લોકોને બરાબર સંભળાતું નથી। હવે આપણે જ્યારે વાતો કરીએ છીએ ફોન પર તો નેટવર્ક બરાબર ન હોય તો સામેવાળો વ્યક્તિ શું બોલે છે એ આપણને બરાબર સમજાશે નહીં। તો હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સ પ્રોપરલી, કે આપણે એ લોકોને મદદ કરવાની છે કે એ લોકો એમ સારી રીતે જે સેન્ટેન્સ છે એ સાંભળી શકે। એના માટે આપણે શું કરવાનું રહેશે કે આ જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર આપણે વાક્ય છે એ શું બોલી હશે, કેતકી અથવા તો કવિતા, એ પૂર્ણ કરવાનું રહેશે। તો ચાલે આપણે હવે કેતકી અને કવિતાની જે ફોન પરની વાતચીત છે, નેટવર્ક પ્રોબ્લેમ થયો છે, તો એના વિશેનું જે વાતચીત જોઈએ। તો સૌ પ્રથમ જોઈએ કવિતા સેજ। કવિતા સેજ એટલે કવિતા છે એને ફોન કર્યો છે, કે છે હેલો ઇટ ઇઝ કેતકી, એટલે કે નમસ્તે, શું કેતકી છે? એટલે કે હવે ફોન રિસીવ કર્યો એને પૂછે છે કે તું કેતકી છે? તો કેતકી સે ઇડ યસ, હવે કેતકીએ જ ફોન ઉજક્યો છે માટે કેતકી કે છે હા હું કેતકી છું। હાવ આર યુ, એટલે કે તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર, હવે કેતકી છે એણે પત્ર લખ્યો હતો કવિતાને તો શું પૂછે છે કેતકી? પહેલાં તો હા હું કેતકી જ છું, પછી કેમ છે એવું પૂછે છે, પછી શું કહે છે કે ડીડ યુ રિસીવ માય લેટર, એટલે કે તને મારો પત્ર મળ્યો, પૂછે છે કવિતાને। તો કવિતા સેડ યસ, એટલે કવિતા શું કહે છે? યસ, હા। પછી ખાલી જગ્યા યસ્ટરડે, અહીંયા આપણે લખવાનું છે કે એ છે એ બોલે છે કવિતા, એ કોને નથી સંભળાયું? કેતકીને નથી સંભળાયું માટે। તો ખાલી જગ્યા યસ્ટરડે, આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ હિયર એટ વેસ્ટ બંગાલ, વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ। હવે જોઈએ કે જે ખાલી જગ્યા છે એને આપણે ફિલ કરવાની છે, તો કે અહીં પૂછ્યું છે કે ડીડ યુ રિસીવ માય લેટર, તો યસ, પછી શું આવશે? તો કે આઈ, એટલે કે કોણ? તો કે કવિતા, આઈ પછી રિસીવ્ડ ઇટ, લેટર માટે શું વપરાય? ઇટ, કે આઈ રિસીવ્ડ ઇટ, એટલે શું કહે છે કે હા મેં યસ્ટરડે, એટલે ગઈકાલે, કે હા મેં ગઈકાલે જ તારો લેટર છે મને મળ્યો છે। આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ, કે મેં નવરાત્રિ વિશે વાંચ્યું તારા લેટરની અંદર તો મને ખૂબ જ આનંદ થયો। હિયર એટ વેસ્ટ બંગાલ, કે અહીં વેસ્ટ બંગાલમાં એટલે કે પશ્ચિમ બંગાળની અંદર, વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ, અમે પણ નવરાત્રિ જેવો જ ઉત્સવ ઉજવીએ છીએ। પણ વેસ્ટ બંગાળની અંદર નવરાત્રિ નહીં ઉજવાય, પણ નવરાત્રિ જેવો જ બીજો ઉત્સવ ઉજવાય છે, તે કયો ઉત્સવ છે જોઈએ? તો કેતકી સે ઇટ હાવ ઇન્ટરેસ્ટિંગ, એટલે કેટલું રસપ્રદ છે। પછી હવે એ કયો છે એ તો કેતકીને ખબર નથી, તો એ શું કહે છે? હાવ ઇન્ટરેસ્ટિંગ, એટલે કે કેટલું રસપ્રદ છે। પછી આપણે જોઈએ ખાલી જગ્યામાં શું લખવાનું છે, વોટ ઇટ ઇઝ, વોટ ઇટ ઇઝ એટલે કે તે શું છે, એટલે કે
કેવું રસપ્રદ છે તે અને તે શું છે? તો આપણે જોઈ શકીએ કે હવે જે ઉત્સવ ઉજવાય છે નવરાત્રિ, જે વેસ્ટ બંગાળની અંદર, એ શું છે તે જોઈએ. તો કે કવિતા સેઈડ ઇટ ઇઝ દુર્ગા પૂજા, અને તે શું છે? તો કે દુર્ગા પૂજા, અહીં આપણે દુર્ગા માને જોઈ શકીએ છીએ કે દુર્ગા માની પૂજા કરવામાં આવે છે ક્યાં? તો કે પશ્ચિમ બંગાળની અંદર, જેવી રીતે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ ગુજરાતમાં એવી રીતે. પછી કેતકી સેઈડ સાઉન્ડ સિમિલર, એટલે કેતકી શું કહે છે કે આ તો પરિચિત જેવો અવાજ આવે છે, એટલે કે પરિચિત હોય આ વસ્તુથી એવું લાગે છે. શા માટે? તો કે દુર્ગા પૂજા કીધું તો દુર્ગા માતા છે પણ એ ગોડેસેસ છે, અને એ લોકો પણ એની જ પૂજા કરે છે. જ્યારે આપણે પણ નવરાત્રિમાં બધી ગોડેસેસ છે એમની જ પૂજા કરતા હોઈએ છીએ. માટે કેતકી શું કહે છે કે સાઉન્ડ ફેમિલિયર, એટલે કે પરિચિત હોય એવું લાગે છે. પછી અહીં શું આવશે? તો કે ખાલી જગ્યાની અંદર ડુ યુ અલ્સો પરફોર્મ, જો ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. હવે કેતકી છે એ કવિતાને પૂછે છે કે શું તમે દુર્ગા પૂજામાં ગરબા રમો છો, કે દુર્ગા પૂજા કરો ત્યારે તમે ગરબા રમો છો? તો કવિતા સહિત, હવે કવિતા છે એ શું કહે છે જોઈએ. તો કે આ વસ્તુ છે કોને નથી સંભળાયું? કેતકીને નથી સંભળાયું. હવે કવિતા શું કહે છે? નો નો ડિયર, એટલે કે ના. દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસીસ. જો કે દુર્ગા પૂજા છે એ નવરાત્રિ જેવી જ છે, કારણ કે દુર્ગા પૂજાની અંદર પણ જે માતા ગોડેસીસ છે, દેવી છે, એમની જ પૂજા કરવામાં આવે છે. માટે નવરાત્રિ જેવી જ છે, પરંતુ અમે ગરબા રમતા નથી. પછી કવિતા સીડ ઓ યસ, એટલે કે અરે હા, માં દુર્ગા એટલે કે દુર્ગા માતા. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ, એટલે હવે કેતકી કહે છે કે કંઈ વાંધો નહીં કે મેં ગઈકાલે તને ફોન કર્યો હતો, ગઈકાલે રાત્રે મેં તને ફોન કર્યો હતો. બટ યુ વેર નોટ એટ હોમ, પણ તું ઘરે હતી નહીં. વેર યુ બીઝી, કે તું ક્યાં વ્યસ્ત હતી? કવિતા સેઈડ યસ, એટલે કે હા. પછી ખાલી જગ્યામાં શું લખવાનું છે? કે આઈ હેડ, શું લખવાનું છે આપણે ફરીથી લખીએ? તો કે આઈ હેડ ગોન, આઈ હેડ ગોન ફોર શોપિંગ. ક્યાં? તો કે શોપિંગ. આઈ હેડ ગોન ફોર શોપિંગ, કે યસ એટલે કે હા, હું શોપિંગ માટે ગઈ હતી. વિથ માય પેરેન્ટ્સ, એટલે કે મારા માતા પિતા સાથે હું શોપિંગ, એટલે કે ખરીદી માટે ગઈ હતી, તેથી હું ઘરે હતી નહીં. વી બોટ ન્યુ ડ્રેસીસ આઈટમ્સ ફોર ડેકોરેટિંગ એન્ડ પૂજા, કે જો કે અમે લોકોએ નવા કપડાં, નવા ડ્રેસની ખરીદી કરી, પછી અમુક વસ્તુઓની ખરીદી કરી. કઈ વસ્તુઓ? તો કે પૂજામાં ઉપયોગી હોય અને આપણે શણગાર કરવામાં, ડેકોરેટ કરવા માટે ઉપયોગી બને એ બધી વસ્તુઓ છે, એની અમે ખરીદી કરી. વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન, કે અમે આ ઉત્સવ માટે કેટલીક જે ફૂડ આઇટમ છે, એટલે કે ખાવાની વસ્તુ છે, એની પણ ખરીદી કરી છે. પછી જોઈએ કેતકી સહિત, સો યુ વિયર ન્યુ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, તેથી તું દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરશે. તો કવિતા સહિત શું કહે છે? કવિતા સોરી, અહીં ખાલી જગ્યા છે એની અંદર આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો જોઈશું, સો યુ વિયર ન્યુ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, કે શું તું દુર્ગા પૂજાની અંદર નવા કપડાં પહેરશે? તો હવે આપણે અહીં ખાલી જગ્યામાં શું લખવાનું છે? કે ખાલી જગ્યા ઓન દુર્ગા પૂજા. તો ખાલી જગ્યા ઓન દુર્ગા પૂજા છે, તો એની અંદર આપણે શું લખવાનું છે? કે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ, શું લખવાનું છે? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા, કે તને દુર્ગા પૂજા માટે ડેકોરેટ કરવું, શણગાર કરવું ગમે છે? એટલે કે આપણે જ્યારે પણ કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો તેના માટેની તૈયારી કરીએ છીએ, તો આપણને તે વસ્તુ ગમે છે. તો અહીંયા જે કેતકી છે એ કવિતાને પૂછે છે કે તું એન્જોય કરે છે, કે દુર્ગા પૂજા છે એના માટે તું શું કરે છે?
તો કે શૃંગાર કરે છે તે તને ગમે છે? તો આપણે જોઈએ કવિતા સહિત. હવે જે કવિતા છે શું કહે છે? યસ. શું કહે છે? યસ વી એન્જોય, યસ વી એન્જોય ડેકોરેટ, યસ વી એન્જોય ડેકોરેટિંગ એટલે કે હા, અમને ડેકોરેટ શણગાર કરવું અમને ગમે છે. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે જે ફૂડ છે, ખોરાક છે, એનું પણ એન્જોય કરીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. શું તું જાણે છે કે જે બંગાળ છે, પશ્ચિમ બંગાળ છે, એ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ માટે વધારે જાણીતું છે, ફેમસ છે. વી ઈટ રસગુલ્લા, સોન્સ, પીઠા, પછી શું છે, કાલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ, કે અમે દુર્ગા પૂજાની જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે કઈ કઈ મીઠી વસ્તુઓ છે ખાઈએ છીએ? તો કે રસગુલ્લા, અહીંયા આપણને બતાવવામાં આવેલા છે જો રસગુલ્લા, તો કે રસગુલ્લા છે, પીઠા છે, પછી સંદેશ, કાલાકંદ એન્ડ મેની મોર સ્વીટ, એટલે કે જે સ્વીટ્સ છે એ વધારે ખાતા હોય છે વેસ્ટ બંગાળની અંદર. પછી જોઈએ કે કેટકી સહિત, યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટુ, અને જે બેંગાલીઝ એટલે કે બંગાળના લોકો છે એ પણ વધારે સ્વીટ હોય છે, વધારે મીઠા હોય છે. પછી છે ખાલી જગ્યા, એની અંદર શું લખવાનું છે? ખાલી જગ્યા ફેસ્ટુન્સ, ફેસ્ટુન્સ એટલે કે તોરણ, અને ફૂલ પાંદડાવાળી આપણે જે તોરણ બનાવીએ છીએ તે, તો આપણે જ્યારે નવરાત્રિ હોય ત્યારે આપણે તે શણગારતા હોઈએ. તો અહીં પણ એ પ્રશ્ન પૂછે છે કેટકી કવિતાને, તો કે ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટુન્સ, કે તમે ફૂલ પાંદડાના તોરણ બનાવો છો? તો કવિતા સહિત, હવે કવિતા છે કે છે, યસ શું કહે છે? યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ, ફેસ્ટુન્સ એટલે કે હા, અમે જે ફૂલ પાંદડા છે એના તોરણ પણ અમે પણ બનાવીએ છીએ અને એના દ્વારા શણગાર કરીએ છીએ. પછી અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. હવે જો કે હ્યુજ એટલે શું થાય? મોટું. અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટેડ એન્ડ હ્યુજ, કે અમે જે જગ્યાએ પૂજા કરીએ છીએ, સ્થાપના કરીએ છીએ દુર્ગા માની, એ જગ્યાને અમે આખી શણગારીએ છીએ, અને એ જગ્યા કેવી હોય છે? તો કે મોટી હોય છે, હ્યુજ એટલે મોટી. ધે આર મેડ ઓફ બંબૂસ એન્ડ ક્લોથ્સ, અને તેને અમે કેના દ્વારા બનાવીએ છીએ? તો કે બંબૂસ એટલે કે વાંસ છે એનો ઉપયોગ કરીને, કપડાં છે એનો જે ઉપયોગ કરીને અમે એ બનાવીએ છીએ. ધે આર ટેમ્પરરી ટેમ્પલ, અને તે કેવું મંદિર છે? તો કે ટેમ્પરરી એટલે કે થોડા સમય માટેનું, કામ ચલાવવા માટેનું, કે બે દિવસ, તો બે દિવસ દુર્ગા પૂજા કરે તો બે દિવસ માટે એ બનાવવામાં આવે, અથવા તો ત્રણ દિવસ માટે, જેટલા દિવસ પૂજા ચાલે એટલા દિવસ માટે જ ખાલી મંદિર બનાવવામાં આવે છે. વી પુટ હ્યુઝ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ, જો કે જે પંડાલ છે એની અંદર અમે દુર્ગા માતા છે એની મોટી મૂર્તિ છે એ મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ, અને લોકોની ઘણી લાંબી લાઈન થઈ જાય છે કે આજે દુર્ગા માતા છે એની મૂર્તિ જોવા માટે. કેટકી સી, વેલ ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ, કેટકી છે કે સારું, આ તો હવે એવું લાગે છે કે જે ગણેશ ઉત્સવ થાય છે ત્યારનું, અમે જે રીતે ગણેશ ઉત્સવ ઉજવીએ તેવી રીતે તમે દુર્ગા પૂજા ઉજવો છો એવું લાગે છે. તો કવિતા સેઠ, યુ આર ક્વિક રાઇટ, એટલે કે હા, તારી વાત સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, કે ઇન્ડિયા છે ઘણી રીતે. વિવિધતામાં એકતા, વિવિધતામાં એકતા એટલે કે વિવિધતામાં એકતા, આપણે જોઈ શકીએ છીએ કે બધે અલગ અલગ તહેવારો ઉજવાય છે પણ બધા જે તહેવારો છે એક સમાન ઉજવાતા હોય છે. તો આપણે જે ઇન્ડિયા છે, ભારત દેશ છે, એની અંદર ઘણા બધા લોકો છે, અલગ અલગ ધર્મના, જાતિના બધા રહે છે, તો અહીં શું કહેવામાં આવ્યું છે કે વિવિધતામાં એકતા છે. આપણો જે ભારત દેશ છે એની અંદર વિવિધતામાં એકતા રહેલી છે. પછી જોઈએ કેટકી સેડ હાવ લવલી, એટલે કે
કેટલું સરસ છે. એન્ડ જોયું ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, એટલે કે શું, અમે જેવી રીતે ગણેશજીની આઇડલ છે, મૂર્તિ છે ગણેશજીની, એને પાણીમાં કે પ્રવાહીમાં ડૂબાડીએ છીએ, એવી જ રીતે તમે દુર્ગા માની જે મૂર્તિ છે એને ડૂબાડો છો. તો કવિતા સે ઇટ, શું કહે છે કવિતા, યસ વી ઓલ્સો, યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ, એટલે કે હા, અમે પણ દુર્ગા માની જે મૂર્તિ છે એને પ્રવાહીમાં પાણીમાં ડૂબાડીએ છીએ. ડ્યુરિંગ ઇમર્સન પ્રોસેસન વી ચેન્ટ દુર્ગા માકી જય એન્ડ આશીચી બછોર બાર હોબે, કે હવે જ્યારે દુર્ગા માની જે મૂર્તિ છે એને ડૂબાડી દેવામાં આવે છે, પછી એ લોકો જે ડૂબાડવાની પ્રોસેસ પ્રક્રિયા છે પૂર્ણ થઈ જાય છે, પછી એ લોકો શું બોલે છે કે આપણે જેવી રીતે ગણેશજીને બોલીએ છીએ કે આવતા વર્ષે પાછા આવજો, તો અહીંયા પણ અહીંયા બોલવામાં આવ્યું છે દુર્ગા માતાની જય. કે પછી છે કે બંગાળી શબ્દ અહીંયા આપણને આપેલો છે કે આશે છે બોછોર અબાર હોબે. પછી આગળ જોઈએ તો કે કેતકી, પછી ખાલી જગ્યા છે તો કેતકી શું કહેશે તે જોઈએ. તો કે વોટ ડઝ ધેટ મીન, હવે જોયું ને આપણે જે બંગાળી શબ્દ એનો મિનિંગ શું થાય છે, કેતકી કવિતાને પૂછે છે કે આનો અર્થ શું થાય છે. તો કવિતા સે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર, એટલે કે એનો મતલબ એવો થાય છે કે આવતા વર્ષે પણ આવી રીતે જ અમને ખુશી મળે. કેતકી સે ઇટ લાફ કવિતા, પછી લાફ એટલે કે હસે છે કેતકી કવિતાને. અને ધીસ અલ્સો સાઉન્ડ ફેમિલિયર, અને તે પણ એક પરિચિત વ્યક્તિ એવું લાગે છે. કવિતા સે ઇટ યસ ડિયર, એટલે કે હા પ્રિય. ઇટ ફેમિલિયર અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત, જો કે અરુણાચલ પ્રદેશથી અને ગુજરાતની બધી જે કલ્ચર છે, જે પ્રક્રિયા છે, જે આપણી સંસ્કૃતિ છે એ કેવી છે, તો કે પવિત્રતાપૂર્વક છે. કે આપણી જે સંસ્કૃતિ છે એ પવિત્ર સંસ્કૃતિ છે, જે આપણે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ કે પશ્ચિમ બંગાળ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ, કે આખા ગુજરાતની અંદર એ ભારતની અંદર આપણી જે સંસ્કૃતિ છે એનું જ વધારે મહત્ત્વ છે. પછી આગળ જોઈએ કેતકી સેડ, પછી કેતકી છે પ્રશ્ન પૂછે છે જોઈએ, તો કે એની અંદર આપણે લખવાનું છે વિલ યુ સેન્ચ, શું લખવાનું છે, વિલ યુ સેન્ચ મી ધ ફોટોગ્રાફ્સ, વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. હવે કેતકી છે કવિતાને પૂછે છે કે શું તું મને આ જે ફેસ્ટિવલ છે દુર્ગા પૂજાનો, એ દુર્ગા પૂજા વિશેના કેટલાક ફોટોસ છે એ મને તું મોકલીશ. તો હવે કવિતા કહે છે વાય નોટ, એટલે કેમ નહીં, આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બંગાળી સ્વીટ્સ, કે હું તને ફોટોગ્રાફ મોકલીશ, અને તે પણ શેની સાથે, બંગાળની સ્વીટ એટલે કે બંગાળની મીઠાઈ છે એની સાથે હું તને આ જે ફોટોગ્રાફ્સ છે એ બધા મોકલીશ, એટલે કે જે આઇડોલ છે એના પણ મોકલશે અને બંગાળી સ્વીટ છે એના પણ ફોટોસ છે એ પાડીને કોને મોકલે છે, કેતકીને. કવિતા સે ઇટ ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, અને તે તો કેટલું સુંદર હશે. કવિતા સે લવ યુ આર વેલકમ, અને કવિતા હસે છે અને કહે છે કે તારું વેલકમ છે. હવે જોઈએ આપણે અહીં આપણને સ્વીટ છે આ અહીં ફોટો બતાવેલો છે અને દુર્ગા આઇડલનો ફોટો બતાવેલો છે. પછી જોઈએ એક્ટિવિટી નાઇન છે, એની અંદર શું કરવાનું છે, હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી માય સિસ્ટર એન્ડ કાઉ, કે અહીં
જે ક્વેશ્ચન છે, પ્રશ્નો છે, કોના છે? મી એટલે મારા, માય સિસ્ટર એટલે કે મારી બહેનના સિસ્ટર્સ, મારી બહેનોના, અને માયકાઓ એટલે કે જે ગાય છે એના વાક્યો આપેલા છે. અહીં આપણને પ્રશ્નો છે એ આપેલા છે. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સ્ડ અપ, અને બધા જે પ્રશ્નો છે કેવા છે, મિક્સ છે, ભેગા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રાઇટ ટેબલ, અને તેને આપણે શું કરવાના છે, સેપરેટ કરવાના છે. મી એટલે કે મારા છે એ આઈમાં લખવાનું રહેશે, પછી માય સિસ્ટર એટલે કે મારી બહેનો એમના છે, એ એક નથી બેથી વધારે છે, તો શું આવશે, એના માટે ધ્યેય શબ્દ વપરાશે. એ આપણે માય સિસ્ટરનું કોષ્ટક છે એની અંદર લખવાનું, અને માયકાઓ કે મારી જે ગાય છે તે. અહીં આપણને કોષ્ટક આપી દીધું છે, જોઈ શકો છો તમે. આઈ એટલે કે માય હતા એના પ્રશ્નો આઈમાં લખવાના, માય સિસ્ટરના આમાં લખવાના, અને માયકાઓ જે ગાય છે એના જે પ્રશ્નો છે આની અંદર લખવાના. આપણે અલગ કરવાના છે બધા પ્રશ્નો, આપણને અહીં ભેગા આપેલા છે. તે હવે જોઈએ પહેલો પ્રશ્ન. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે, કે શું તે દરરોજ દૂધ આપે છે? તો આ પ્રશ્ન કોનો થયો, તો કે કાવ. પહેલો પ્રશ્ન છે આપણે ક્યાં લખવાનો, આની અંદર માય કાવની અંદર, કે આ જે મિલ્ક એવરી ડે, દરરોજ મિલ્ક આપે છે એવું કીધું છે, તો એ કોણ આપશે, ગાય. પછી બીજો જોઈએ. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ, કે શું તું બાથરૂમમાં ગાય છે? આપણે ક્યારેક નાતા હોઈએ ત્યારે ગાતા જઈને નાતા હોય છે, કેટલાક લોકોની એવી આદત હોય છે. તો ડુ યુ, ડુ વપરાયું છે, તો એક વ્યક્તિ છે માટે ડુ વપરાયું છે. અને અહીં યુ કહ્યું છે, કે ડુ દ્વારા આપણે બહુવચનમાં પણ પ્રશ્ન પૂછી શકીએ, પણ પાછળ શું છે, યુ, કે ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ, તો અહીં આ આવશે, આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે માટે. જો આપણે સિસ્ટર્સ જોયું, તો સિસ્ટર્સ છે બહુવચન છે, તો ડુ સાથે શું આવશે, યુ નહીં આવે, પણ શું આવે, ધ્યેય આવશે. પછી આગળનો પ્રશ્ન જોઈએ. આ જે આઈ પ્રશ્ન છે અહીં લખવાનો છે. પછી ડઝ ઇટ ઇટ ગ્રાસ, કે શું તે ઘાસ ખાય છે? તો આ ક્યાં આવશે, સી એટલે કાવની અંદર. પછી ડુ યુ લાઇક મેથ્સ, કે તમને મેથ્સ ભણવું, ગણિત ભણવું ગમે છે? તો એ ક્યાં આવે, આઈ એટલે કે અહીં. પછી ડઝ ઇટ નો યુ, કે શું તે તમને જાણે છે? ડઝ ઇટ, જો અહીં ઇટ છે એ કોના માટે વપરાય, તો કે પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઇટ વપરાય છે, આપણા માટે ઇટ નહીં વપરાય, પણ જે સર્વનામ છે એ વપરાશે. તો અહીં ઇટ છે એટલા માટે શું આવે, આ કોનું છે, કાવનું વાક્ય છે, પ્રશ્ન છે કે શું તે તમને જાણે છે. પછી ડુ યુ વોક અપ બિફોર 7 o'clock, કે તમે 7 વાગે ચાલવા માટે જાઓ છો, ઉઠો છો. ડુ યુ વોક અપ બિફોર 7 o'clock, કે 7 વાગે એટલે તમે ઉઠી જાઓ છો. તો ડુ યુ છે, તો આ વાક્ય ક્યાં આવશે, આઈની અંદર અહીં. પછી ડુ યુ પ્લે ધ ગિટાર, કે તમે ગિટાર વગાડો છો, તો અહીં પણ જો ડુ યુ છે, તો એ પણ ક્યાં આવે છે, વાક્ય આઈ. પછી ડુ ધે લાઈક કેટ્સ, કે તેમને, તેઓને બિલાડી છે એ ગમે છે. અહીં આપણને ડુ ધે લાઈક કેટ્સ, બિલાડી ગમે છે, ડુ ધે છે, માટે આ વાક્ય ક્યાં આવશે, માય સિસ્ટર્સ, કે આની અંદર આવશે. તો અહીં શું લખવાનું, એસ લખવાનું, કે જે સિસ્ટર્સ છે એની અંદર તમારે લખવાનું છે. પછી ડુ ધે ઇઝીલી ગેટ એનોઇડ, કે જો ડુ ધેય છે અહીં, તો એના માટે પણ આ વાક્ય ક્યાં આવે છે, એસ, કે સિસ્ટર્સ છે એની અંદર આવે છે. પછી આગળનું વાક્ય જોઈએ, પ્રશ્ન છે કે ડુ ધેય ગો ટુ બ્યુટી પાર્લર, કે તેઓ બ્યુટી પાર્લરમાં જાય છે? તો અહીં પણ શું છે, ધ્યેય છે, માટે ક્યાં આવશે, અહીં આવશે, માય સિસ્ટરનો પ્રશ્ન છે. પછી ડઝ ઇટ સ્લીપ્સ એટ નાઇટ, અહીં ઈટ આવ્યું છે, સ્લીપ્સ નાઇટ, શું તે રાતના ઊંઘે છે, પણ અહીં ઈટ આવ્યું છે, માટે આ વાક્ય કોનું છે, કાવનું છે, તો ક્યાં આવશે, અહીં આવશે. પછી ડઝ ઇટ લવ ઇટ્સ કાલ્ફ, કે શું તે તેના વાછરડાને પ્રેમ કરે છે, વાલ કરે છે? તો અહીં ઈટ છે, માટે આ વાક્ય ક્યાં આવે છે, અહીંયા કાવની અંદર. હવે આ જે વાક્યો છે આપણે અહીં સી એટલે કોના, તો કે કાવના, આઈ એટલે આઈના, પછી એસ લખ્યું છે એ માય સિસ્ટર્સના. આવી રીતે તમારે તમારી નોટબુકની અંદર અલગ તારવીને લખવાના છે. મેં અહીં તમને અલગ તારવીને બતાવ્યા છે, તમારે લખવાના રહેશે. ચલો આગળ જોઈએ એક્ટિવિટી 10.
एक्टिविटी 10 छे एनी अंदर रीड ध पेरेग्राफ, पेरेग्राफ छे ए वांचे। तो के वी लीव अ कम्फर्टेबल लाइफ बिकॉज पीपल वर्क फॉर वन अनोदर, के आपणे एक सुखदायक जीवन छे ए आपणे सुखदायक जीवन આપણે જીવીએ છીએ શા માટે, કારણ કે લોકો છે એ એકબીજા માટે કામ કરે છે। હવે એકબીજા માટે કેવી રીતે કામ કરે છે તે પણ જોઈએ। તો કે ધ ફાર્મર ગ્રોઝ ગ્રેઇન એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ, કે જે ખેડૂત છે એ જે અનાજ છે એ અને જે વેજીટેબલ્સ શાકભાજી છે ઉગાડે છે શા માટે, તો કે ફોર ઓલ એટલે કે બધા જ લોકો માટે તે શાકભાજી અને અનાજ છે ઉગાડે છે। કારણ કે ખેડૂત છે એ જ્યારે શાકભાજી અને અનાજ વેચે છે ત્યારે જ આપણને બધાને મળે છે, તો એ પોતાના માટે જ નહીં પણ બધા લોકો માટે ઉગાડે છે। ધ બાર્બર કટ્સ ધ હેર, જે વાળંદ છે એ પણ બધાના જ વાળ કાપે છે એવું નથી કે એના જ વાળ કાપે છે, એ આપણને બીજા માટે કરે છે તેથી। પછી ધ ટેલર સ્ટીચ અવર ક્લોથ્સ, અને જે દરજી છે આપણા કપડાં સીવે છે। ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, કે જે પોસ્ટમેન છે એ આપણા મિત્રો અને આપણા જે સગા સંબંધીઓ છે એમના લેટર્સ છે એ આપણા સુધી પહોંચાડે છે, લઈ આવે છે આપણા સુધી પહોંચાડે છે। ધ કોબલર મેન્સ ધ શૂઝ, કે જે મોચી છે એ શૂઝ બનાવે છે, ચપ્પલ બનાવે છે। પછી કે વી કેન નેવર ફોગટ અવર ટીચર, કે આપણે આપણા શિક્ષક છે એને પણ ભૂલવા જોઈએ નહીં। ધે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ, તેઓ અલગ અલગ સબ્જેક્ટ્સ છે અલગ જ અલગ અલગ વિષય છે એવો વિદ્યાર્થીઓને ભણાવે છે। ધે અલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ, તેઓ વિદ્યાર્થીઓને અલગ સ્ટોરીઓઝ એટલે કે વાર્તાઓ અને જોક્સ પણ સંભળાવે। ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર છે એ આપણી કેર કરે છે। પછી વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ, કે આપણે ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ શા માટે, કારણ કે જે સોલ્જર્સ છે સૈનિકો છે એ આપણા બોર્ડરને આપણો દેશ છે એના બોર્ડરની છે રક્ષા કરે છે, તેથી આપણે શાંતિથી ઘરમાં સૂઈ શકીએ છીએ। ઇન ધીસ વે, અને આ રીતે અવર લાઈફ બીકમ ઇઝી, અને આ રીતે આપણું જે જીવન છે એ ખૂબ જ સરળ બની જાય છે। કેવી રીતે? તો કે અહીં ફાર્મર છે, પછી બાર્બર, ટેલર, પોસ્ટમેન, કોબલર, એ ડૉક્ટર છે, ટીચર છે, પછી છે સોલ્જર છે, આ બધા અલગ અલગ જે પ્રોફેશનના લોકો છે શું કરે છે, એકબીજાને આપણે બધા મદદરૂપ થઈએ છીએ, તેથી આપણું જે જીવન છે એ સરળ બને છે એવું આપણને આજે પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે। પછી જોઈએ અહીં પ્રશ્નો આપેલા છે, તે આસ્ક ફાઇવ ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર, આપણે પાંચ પ્રશ્નો છે આપણા મિત્રોને પૂછવાના અને એના જે જવાબ છે એ એની જે જવાબ મળે એ આપણે લખવાના છે। ક્વેશ્ચન પછી આન્સર, ક્યુ એટલે ક્વેશ્ચન પ્રશ્ન, ડઝ ધ બાર્બર કટ અવર હેર, કે શું બાર્બર વાળંદ છે એ આપણા વાળ છે કાપે છે, તો કે આન્સર શું આવશે, યસ હી ડઝ, એટલે કે હા તેઓ આપણા વાળ છે એ કાપે છે। પછી બીજો પ્રશ્ન, ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ, કોબલર એટલે શું થાય, મોચી થાય, અને એ આપણા લેટર લઈને આવે છે, તો લેટર કોણ લઈને આવે, તો કે પોસ્ટમેન, કોબલર છે શું કરે છે, તો કે એ શૂઝ બનાવે છે, તો અહીં આન્સર છે શું આવશે, નો હી ડઝન્ટ, એટલે કે ના તે લેટર લઈને તે પત્રો લઈને આવતો નથી। આવી રીતે આપણે બીજા પ્રશ્નો છે એ બનાવવાના છે કે આપણે બનાવી શકીએ, તો કે ડઝ ધ ડૉક્ટર ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ, તો કે શું ડૉક્ટર છે એ આપણી સંભાળ લે છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણી સંભાળ લે છે, તો આન્સર શું આવશે, યસ હી ડઝ, કે હા તેઓ જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણી સંભાળ લે છે।
આવી રીતે આપણે પ્રશ્નો છે એ આની અંદરથી બનાવી શકીએ. પછી બીજો પ્રશ્ન બનાવી શકીએ તો કે ડઝ ધ ફાર્મર ગ્રોઝ ગ્રેઇન એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ, કે શું જે ખેડૂત છે એ બધા લોકો માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે? તો કે યસ હી ડઝ, કે હા તે ઉગાડે છે. આવી રીતે આપણે પ્રશ્નો છે એ બનાવવાના રહેશે. ચલો જોઈએ એક્ટિવિટી 11. હવે જોઈએ એક્ટિવિટી અગિયાર. તો કે એક્ટિવિટી 11 છે એની અંદર શું કહેવામાં આવ્યું છે કે ડુ યુ નો યોર હેન્ડ હાઇજેન સ્કોર, કે શું તમે જાણો છો કે તમારા જે હાથ છે એની અંદર ઘણા બધા કીટાણુઓ હોય છે? આપણે કંઈ પણ કામ કરીએ તો હાથ આપણા ગંદા થતા હોય છે તો આપણા હાથ સાથે કીટાણુ છે લાગી જતા હોય છે. પુટ અ ટિક માર્ક્સ ઇન ધ અપ્રોપ્રાઇટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર, કે અહીંયા આપણને બોક્સ આપેલા છે એની અંદર આપણે શું કરવાનું છે, ટિકમાર્ક કરવાનું છે, અને પછી શું કરવાનું છે કે કાઉન્ટ યોર સ્કોર અને આપણા જે સ્કોર છે, પોઈન્ટ છે, એની ગણતરી કરવાની છે. તો અહીં જોઈએ તો કે 5 points ફોર અલવેઝ. જો અલવેઝમાં તમે વાક્ય છે, તમારો પ્રશ્ન છે એ અલવેઝની અંદર હંમેશા કરો છો તો શું આવશે, 5 points મળશે. પછી 2 points ફોર સમટાઈમ્સ, એટલે કે કોઈક વખત હાથ ધોઉ છો અથવા તો કોઈક વખત નથી ધોતા તો ત્યારે તમે અહીં કેટલા પોઈન્ટ મળશે? જો અહીં તમે ખરાની નિશાની કરો છો તો 2 points. પછી 0 points ફોર નેવર, ક્યારેય નથી કરતા તો તેના માટે આપણને 0 points મળશે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે હાથ છે કેવી રીતે ધોવા જોઈએ તેના વિશેનું આપણને અહીં બતાવવામાં આવેલું છે કે સૌ પ્રથમ તો હાથ ભીના કરો, પછી સોફ લગાવો એટલે કે સાબુ લગાવી અને એને આવી રીતે આ પ્રોસેસથી હાથ ઘસીને પછી છેલ્લે હાથ ધોવા જોઈએ. અને હાથ ધોવાઈ જાય એટલે પછી સાફ કપડાથી, સાફ રૂમાલથી તમારે હાથ છે એ સાફ કરવાના રહે છે. તો અહીંયા આપણે સ્વચ્છતા છે કેવી રીતે જાળવવી જોઈએ તેના વિશેની એક્ટિવિટી 5 આપણને આપેલી, સોરી એક્ટિવિટી 11 છે આપણને આપેલી છે. હવે આપણે જોઈએ આની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલા છે, આપણને લાગુ પડે તે પ્રમાણે આપણે એને ટિક માર્ક કરવાનું છે. પહેલો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર, કે તમે લંચ અને ડિનર કરવા પહેલાં હાથ ધોવ છો? એટલે કે રાત્રિનું ભોજન અને લંચ, બપોરનું ભોજન આપણે જ્યારે જમીએ છીએ તે પહેલાં હાથ ધોઈએ છીએ? તો કે યસ, હાથ ધોઈને પછી જ લોકો જમવા બેસતા હોય છે, માટે શું આવશે, યસ અલવેઝ હંમેશા હાથ ધોઈએ છીએ. પછી હવે અહીં અલવેઝમાં આવે છે તો એના માટે એને કેટલા સ્કોર થયા, 5. પછી ડુ યુ વોશ યોર ફેસ હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લેઇંગ, કે તમે રમ્યા પછી તમારા મોઢું હાથ અને પગ ધોવ છો? તો આપણે પણ કસેથી પણ રમીને આવીએ કે બહારથી પણ આવીએ તો શું કરીશું, પહેલાં તો હાથ પગ ધોઈશું. તો અહીં પણ તમને અલવેઝ હંમેશામાં 5 points મળે છે. પછી ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ, કે તમે પાલતુ પ્રાણી છે એને પકડો છો પછી તમે તમારા હાથ સાફ કરો છો, ધોવ છો? તો જો તમે કોઈક વાર ધોતા હો તો સમટાઈમ્સમાં આવશે, નથી ધોતા તો નેવરમાં, અને હંમેશા ધોવ છો તો શું આવશે, અહીંયા આવશે. પછી ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ, કે તમે ટોયલેટનો ઉપયોગ કરો છો પછી તમે તમારા હાથ વોશ કરો છો, ધોવ છો? તો કે અલવેઝ હંમેશા ધોઈએ છીએ. પછી ડુ યુ વોશ, 5મો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ, કે તમારા શૂઝ છે, બૂટ છે, એને પોલિશ કર્યા પછી તમે તમારા હાથ ધોવ છો? તો કે કેટલીક વાર ધોવ છો, કે ધોતા નથી, કે હંમેશા ધોવ છો? તો કે અલવેઝ ધોઈએ છીએ. પછી 6ઠો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોફ, કે તમારા હાથ છે એ તમે સાબુ વડે ધોવ છો? તો કે જો સાબુ વડે ધોતા હો તો અલવેઝમાં કરવાનું હંમેશા સાબુ વડે ધોવ, તો અહીં કરવાનું જો કેટલીક વાર સાબુ વડે ધોતા છો તો અહીં, અને પછી નથી ધોતા સાબુ વડે તો અહીં, તમને જે લાગુ પડે તે પ્રમાણે તમારે અહીં ખરાની નિશાની કરવાની છે. ચલો પછી જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 seconds વેન યુ વોશ યોર હેન્ડ્સ, કે શું તમે તમારા હાથ ધો છો ત્યારે 20 સેકન્ડ સુધી એને ઘસો છો?
तो के जो 20 सेकंड सुधी तमे घसता हो तो हमेशा घसो छो, हमेशा 20 सेकंड सुधी धो तो अहीं, पछी केटलीक वार तो अहीं अने नथी घसता तो अहीं, ए तमने जे प्रमाणे लागू पड़े ए प्रमाणे तमारे टीक मार्क करवानुं अने पछी छेल्ले स्कोर छे एनी गणतरी करवानी रहेशे। पछी आठमुं, डू यू ड्राई योर हेन्ड्स विथ अ क्लीन टावल, के शूँ ચોખ્ખા રૂમાલ વડે તમે તમારા હાથ સાફ કરો છો, તો કે હંમેશા। નવમો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર ઓપનિંગ ફ્રીજ, કે જો તમે ફ્રીજ ખોલો એના પછી તમે હાથ ધો છો, તો ફ્રીજ તો ઘણી વખત એમ ખોલવાનું હોય છે થોડા થોડા કામ માટે, તો કેટલીક વખત ધોતા હોય અને કેટલીક વખત ન પણ ધોતા હોય તો શું આવશે, સમટાઈમ્સ। નવમું છે, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બોવિંગ યોર નોઝ, કે જો તમે નાક છે એની જો શરદી છે એ સાફ કરો છો તો તમે પછી હાથ ધોવ છો, તો કે યસ, સોરી અહીં 10મા ક્રમમાં। પછી 11મું છે, તો કે ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ અરેન્જ યોર બેગ, કે તમારું જે બેગ છે કે એની અંદર તમે બુક્સ મૂકો છો કે પછી ક્લોથ્સ મૂકો છો, એ મૂક્યા પછી તમે તમારા હાથ સાફ કરો છો, તો કે બધા જ ન કરતા હોય, કેટલીક વખત યાદ આવી જાય તો તે વખતે આપણે હાથ ધોઈ દેતા હોઈએ છીએ, તો ક્યાં આવશે, સમટાઈમ્સની અંદર। પછી આગળ જોઈએ 12મો પ્રશ્ન, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન, કે જો કોઈ બીમાર વ્યક્તિને તમે પકડો છો પછી તમારા હાથ ધોવ છો, ઓલવેઝ, હંમેશા, કેટલીક વાર કે કદી નહીં તો હંમેશા। પછી જોઈએ આગળ આપણે પ્રશ્ન નંબર તેર, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ, કે તમે ગંદી જગ્યા છે એને પકડો છો પછી તમારા હાથ છે ધોવ છો, તો કે હંમેશા। ડુ યુ રીન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ, કે તમે તમારા હાથ છે ચોખ્ખા પાણીથી ધોવ છો, રીન્સ યોર હેન્ડ્સ એટલે કે ચોખ્ખા પાણીથી ધોવ છો, તો કે યસ, ઓલવેઝ। પછી ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેઇલ્સ, કે નખ કાપ્યા પછી તમે તમારા હાથ છે ધોવ છો, હંમેશા ધોવ છો, કેટલીક વાર ધોવ છો કે નથી ધોતા, તો કેટલીક વાર ધોઈએ છીએ કેટલીક વાર નથી પણ ધોતા। હવે તમારે જો અહીં તમે ખરાની ટીક માર્ક કરો છો, ઓલવેઝમાં કર્યું છે, તો ઓલવેઝમાં જેટલા ખરા નિશાની હોય તેને 5-5 પોઈન્ટ્સ આપવાના, અને અહીં ટોટલ પોઈન્ટ્સ છે તમારે લખવાના। પછી સમટાઈમ્સમાં હોય તો સમટાઈમ્સમાં કેટલા ખરા કર્યા છે એ પ્રમાણે તમારે અહીં પોઈન્ટ્સ છે એ લખવાના રહેશે। જો કે અહીં ખરા છે તો 60 છે, 15 છે તો 15ના 60 થયા। પછી અહીં 3 ટીક માર્ક છે તો એના 2-2 પોઈન્ટના આધારે કેટલા થાય છે, 6 પોઈન્ટ થાય છે। તો આવી રીતે તમારે શું કરવાનું છે કે જે ટોટલ પોઈન્ટ તમારા કેટલા થાય તેની નોંધણી કરવાની। તો અહીં આપણો જે ચેપ્ટર નંબર 4 છે, એક ધોરણ 7ની અંદર ચેપ્ટર 4 છે એની બધી એક્ટિવિટી છે એ પૂર્ણ થાય છે। તો અહીં જે મેં તમને એક્ટિવિટી કરાવી છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે અને નોટ છે એ કમ્પ્લીટ રાખવાની છે। થેન્ક યુ।